વિદ્યાર્થી મિત્રો, તમારો ધોરણ 9 પાઠ 4 રાષ્ટ્રીય ચળવળો એમાં હવે આપણે જોઈશું પાર્ટ ડી. પાર્ટ ડી પાર્ટ ડી માં આપણો છેલ્લો ટોપિક છે સ્વરાજ પક્ષ. તો કયો છે? સ્વરાજ્ય પક્ષ. લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી અસહકારની લડત મોકૂફી બાદ પણ કોણે? તો ચિત્તરંજનદાસ મુનશી અને મોતીલાલ નેહરુએ સ્વરાજ પક્ષની સ્થાપના કરી. એમનો હેતુ કયો હતો? એમનો હેતુ હતો કે ધારાસભાઓમાં પ્રવેશી સરકારની અયોગ્ય, અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિઓનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ પક્ષના સ્થાપકોએ પણ ગાંધીજીના કયો રચનાત્મક કાર્યક્રમ યાદ છે ને, વારંવાર આવે છે, ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હરિજનો સાથે ભેદભાવ ન રાખવા, હિન્દુ મુસ્લિમ એકતા રાખવી, રેતિયાને ઘૂમતા કરવા, દારૂબંધી એટલે કે નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમનો સ્વીકાર કર્યો, એ કાર્યક્રમ ચાલુ રાખ્યો. નવેમ્બર 1923 એ સમયે યોજાયેલી ધારાસભાઓની ચૂંટણીમાં સ્વરાજ પક્ષે ઝંપલાવ્યું અને કેન્દ્રીય ધારાસભા અને કેટલાક પ્રાંતોની ધારાસભાઓમાં સ્વરાજ પક્ષના ઉમેદવારો ચૂંટાઈ આવ્યા. એમને બહુમતી મળી, વધુ મત મળ્યા. એ ઉપરાંત જ્યાંથી શરૂઆત થઈ હતી અંગ્રેજોની, એ બંગાળા પ્રાંતમાં જો કે બહુમતી ન મળી, છતાં એક મોટા અને મજબૂત પક્ષ તરીકે સ્વરાજ પક્ષ આગળ આવ્યો. કેન્દ્રીય ધારાસભામાં પક્ષના નેતા તરીકે મોતીલાલ નેહરુ અને બંગાળા પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંજન દાસની વરણી થઈ, એટલે કે એમની પસંદગી થઈ. સ્વરાજ પક્ષે સરકારી અંદાજપત્રો અને ખરડાઓને, અંગ્રેજ સરકારના અંદાજપત્રો અને ખરડાઓને નામંજૂર કરી અંગ્રેજ સરકારની અન્યાયી નીતિરીતિનો વિરોધ કર્યો, તેમજ પ્રજાના પ્રશ્નો તરફ અંગ્રેજ સરકારને ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ પક્ષની કામગીરીને કારણે જ સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું લીંબવું પડ્યું. વિદ્યાર્થી મિત્રો, સાયમન કમિશનમાં 7 સભ્યો હતા, એ તમને નેક્સ્ટ ટોપિક પાઠમાં આવશે. સાયમન કમિશનના 7 સભ્યો હતા. એ લોકો મુંબઈમાં ગેટવે ઓફ ઇન્ડિયા આવ્યા હતા અને ત્યાં આપણે એમનો વિરોધ કર્યો હતો, કાળો વાવટો ફરકાવ્યો હતો, સાયમન ગો બેક, સાયમન પાછો જા. અને સાયમનના નામ ઉપરથી જ એ કમિશનનું નામ પણ શું પડેલું હતું? સાયમન પાડવામાં આવ્યું હતું. એ આપણે બીજા પાઠમાં જોઈશું, સાયમન કમિશન. ધારાસભામાં સ્વરાજ્ય પક્ષે શિસ્તબદ્ધ કામગીરી બજાવી હતી, ઊંચી સંસદીય પ્રણાલિકાઓ સ્થાપી હતી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિ, લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે. તો શું કર્યું? સ્વરાજ પક્ષે ખૂબ શાંતિથી શિસ્તબદ્ધ રીતે કામ કર્યું અને ઊંચી સંસદીય પ્રણાલિઓ સ્થાપી. અને અંગ્રેજોને શું જણાવ્યું? કે અંગ્રેજોને જણાવ્યું કે અમને આઝાદી જોઈએ, અમારા દેશમાં અમારું સ્વરાજ હોવું જોઈએ. અને ભારતના લોકોમાં કઈ પદ્ધતિ? તો લોકશાહી પદ્ધતિ અને બંધારણીય રીતે શાસન કરવા માટે ભારતના લોકો પૂરેપૂરા સક્ષમ છે. એટલે લોકશાહી હોવી જોઈએ, લોકોની, લોકો માટે અને લોકો વડે ચાલતી સરકાર. એમ બ્રિટિશ સરકાર સમક્ષ સાબિત કરી બતાવ્યું હતું. આવી સુંદર સ્વરાજ પક્ષની કામગીરીને પરિણામે આપણા ભારત દેશનો, હિન્દનો શિક્ષિત વર્ગ સ્વરાજ પક્ષ તરફ આકર્ષાયો હતો. એના 2 નેતાઓ હતા. કોણ હતા? ચિત્તરંજન દાસ અને મોતીલાલ નેહરુ. બરાબર છે. લોકોમાં પણ રાષ્ટ્રીય જાગૃતિનો પુનઃસંચાર થયો. ભલે અસહકારનું આંદોલન ગાંધીજીએ મોકૂફ રાખ્યું હતું, પણ લડત બંધ ના રહી. એ લડત ભલે બંધ રહી, પણ લોકોનો જુસ્સો ઓછો થયો હતો? નહીં. સ્વરાજ પક્ષના 2 નેતાઓ મોતીલાલ નેહરુ અને ચિત્તરંજન દાસે લોકોમાં રાષ્ટ્રીય જાગૃતિનો સંચાર કર્યો કે આપણા દેશમાં આપણું સ્વરાજ હોવું જોઈએ. સ્વરાજ પ્રાપ્તિને વધુ નજીક લાવવામાં સ્વરાજ પક્ષે ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો હતો. આ બધી જ બાબતોમાં ઘણું બધું મૂલ્ય રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું લાસ્ટ પેરેગ્રાફ. પછી શું થયું? જૂન 1925માં ચિત્તરંજન દાસનું અવસાન થયું અને સ્વરાજ પક્ષ નબળો પડ્યો. સાથી નબળો પડ્યો,
તો ચિત્રણચંદ દાસનું અવસાન થયું અને સ્વરાજ પક્ષ નબળો પડ્યો. કેટલાક સભ્યો સરકારને સહયોગ આપતા, અંગ્રેજ સરકારને પણ કેટલાક સહયોગ આપતા હતા, તો કેટલાકે નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થપાતા સ્વરાજ પક્ષની પ્રતિષ્ઠા ઘટી ગઈ. અને ત્યાર પછી ચૂંટણીમાં તો ચેન્નાઈ બ્રાન્ચ સિવાય સર્વત્ર બધે જ તેના ઉમેદવારોને ભારે પરાજય સાંપડ્યો. 1926 જોકે બિપિનચંદ્ર પાલ, સુરેન્દ્રનાથ બેનર્જી એમણે પણ શું કર્યું હતું, તો બેનર્જીએ તો તેની કામગીરીની આકરી મસ્કરી ટીકા પણ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયના પ્રશ્નો આપણા થઈ ગયા છે. હવે આપણે સ્વાધ્યાયના એમસીક્યુ કરી લઈશું. જુઓ વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાયમાં તમે જોઈ રહ્યા છે કે આપણી ટૂંક નોંધ છે, બરાબર છે. વિદેશોમાં ક્રાંતિકારી ચળવળ આજે જ તમને કરાવી. રોલેટ એક્ટ, જલિયાવાલા બાગનો હત્યાકાંડ, સ્વરાજ પક્ષ, તો આ બધી ટૂંક નોંધ તમારે લખવાની છે. સેકન્ડ પ્રશ્ન થઈ ગયો છે આપણો. હવે હું તમને કરાવું છું નીચેના પ્રશ્ન નંબર 4. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ શોધીને લખો. એમાં જુઓ નંબર 1, બંગાળના ભાગલાના અમલનો દિવસ કયા દિન તરીકે મનાવવામાં આવ્યો? એ રાષ્ટ્રીય શોક દિન, બી બંગભંગ દિન, સી સ્વાતંત્ર્ય દિન અને ડી ત્રણમાંથી એક પણ નહીં. આન્સર આવશે એ રાષ્ટ્રીય શોક દિન. કયો આન્સર આવશે? એ રાષ્ટ્રીય શોક દિન. બંગાળના ભાગલાનો અમલનો દિવસ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવવામાં આવ્યો. નંબર 2, કયા સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા? એ મોન્ટફોર્ડ, બી ઇલ્બર્ટ બિલ, સી ઓગસ્ટ ઓફર, ડી મોર્લે મિન્ટો. આન્સર આવશે ડી મોર્લે મિન્ટો. તો મોર્લે મિન્ટો સુધારાએ મુસ્લિમોને કોમી મતદાર મંડળો આપ્યા હતા. હવે આપણે જોઈએ નંબર 3, ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? એ બારિન્દ્ર ઘોષ, બી છોટુભાઈ પુરાણી, સી અંબુભાઈ પુરાણી, ડી અરવિંદ ઘોષ. આન્સર આવશે ડી અરવિંદ ઘોષ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સર્વપ્રથમ ભૂમિકા અરવિંદ ઘોષે તૈયાર કરી હતી. નંબર 4, પરદેશની ભૂમિ પર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? એ શ્યામજી કૃષ્ણ વર્મા, બી રાણા સરદારસિંહ, સી મેડમ ભીખાઈજી કામા, ડી મદનલાલ ઢીંગરા. તો પરદેશની ભૂમિ ઉપર હિન્દનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌપ્રથમ મેડમ ભીખાઈજી કામાએ ફરકાવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, પાઠ 4 તમારો અહીં પૂરો થાય છે. તમારે સ્વાધ્યાય લખવાનો છે. મેં વધારાના કોઈ પ્રશ્નો તમને આપ્યા હોય તો એ પણ તમારે લખી નાખવાના છે, બરાબર છે. અને હવે આપણે અહીંયા પાર્ટ ડી પૂરું થાય છે. કયું પૂરું થાય છે? તમારું પાર્ટ ડી.